वटार गामा डेप्यूटी सरपंचे ग्राम पंचायत सभ्यों ने अंधारा में राखी विकास नामे भ्रष्टाचार कर्या होवाना आक्षेप साथे ग्रामना केटलाक रहीशोए कलेक्टर ने आवेदन पत्र आप्यु हतु, जेनी सामे सरपंचे तमाम आक्षेपो खोटा होवानुं जणाव्युं हतुं। वापी नजीक आवेली वटार ग्राम पंचायत में हाल विवादनो मधपूड़ो छंछेड़ायो छे। गामना केटलाक लोको द्वारा वटारना उपसरपंचनी कार्यशैलीना विरोधमां वलसाड जिला कलेक्टर लांच रिश्वत खातु तेमज इनकम टेक्स विभाग ने लिखितमां आवेदन पत्र आपता खड़बड़ाट मची गयो छे। वटार गामना डेप्यूटी सरपंच अमित पटेले सरपंच तथा ग्राम पंचायतना सभ्योने अंधारामां राखी विकासना नामे भ्रष्टाचार करी बेनामी संपत्ति बनावी होवाना गंभीर आक्षेपो साथेनुं आवेदन पत्र सुपृत करवामां आव्युं छे। आवेदन पत्र में डेप्यूटी सरपंचे भ्रष्टाचार आचरीने मात्र चार वर्ष में ज हाईवा जेसीबी जेवा मोटा वाहनों वसावी अचानक केवी रीते लखपति बनी गया ते अंगे तपास करी कायदेसरनी कार्यवाही करवानी मांग करवामां आवी हती। समग्र प्रकरण बाबते अमित पटेलनो संपर्क कराता तेमणे पोताना पर लगावायेला तमाम आक्षेपो खोटा अने पायाविहोणा गणाव्या हता। अमित पटेले आवेदन में जेसीसी मशीन हाईवा ट्रक होवानो उल्लेख करवामां आव्यो छे ते तमाम वाहनों तेमना नथी अने तेमना नाम पर पण नथी तेम जणावी तेमनी पासे तो मात्र एक ज टेम्पो छे अने ते मोराईनी वेल्सपन कंपनी में बांधेल छे। आ सिवाय वंश वारसनी मूड़ी तरीके थोड़ी घणी खेती छे तेम जणाव्यु हतुं। तेमनी सामेना आक्षेपो अंगे तेमणे जणाव्यु हतुं के ग्राम पंचायत सरपंच अने उपसरपंचनी टर्म पूरी थई रही छे। आगामी इलेक्शन ने आड़े हवे मात्र चार के पांच महीना ज बाकी छे एटले गामना विरोध पक्षों द्वारा आवनारी चूंटणी में लाभ खाटवा माटे आवा धड़ माथा वगरना आरोपो लगावामां आवी रह्या छे। जो कि वटार ग्राम पंचायत साथेनो आ विवाद नवो नथी। आजथी बे वर्ष पहला पण ग्राम पंचायत विरुद्ध जिला कलेक्टर ने लिखित फरियाद थई हती के वटार में ग्लासोपेक नामनी कंपनीनी पंचायत में आकरणीनो ठराव कर्या विना ज बोगस पेपरोना आधारे नोंधणी कराई हती। सुजलाम सुफलाम जल अभियान हेठळ वटारमां एक तळाव लोक भागीदारीथी ऊंडू करवानी जवाबदारी वेल्सपन फाउंडेशनने દમણગંગા નહેર વિભાગે સોંપી હતી। આ સમગ્ર પ્રકરણ બાબતે પણ ગ્રામ પંચાયતે ડીડીઓ અને ખાણ ખનીજ વિભાગને લેખિતમાં જવાબ આપ્યો હતો, જેમાં અંતે ગ્રામ પંચાયતની વર્તમાન બોડીનો જ પક્ષ લેવામાં આવ્યો હતો। અમિત પટેલના જણાવ્યા મુજબ વટાર ગામમાં છેલ્લા 50 વર્ષમાં નહીં થયેલા અનેક વિકાસના કાર્યો તેમની ચૂંટાયેલી બોડી દ્વારા માત્ર 3-4 વર્ષમાં કરવામાં આવ્યા છે અને આવનારી ચૂંટણીમાં પણ કદાચ તેમનું જ પલડું ભારે દેખાતા અમુક વિરોધી પક્ષોને આંખમાં કણીની જેમ ખૂંચી રહ્યું છે, એટલે તેઓ આવા બે જવાબદાર આક્ષેપો લગાવતા આવ્યા છે। એ હવે તમે જોઈ શકો કે ઇલેક્શન નજીક આવે છે, 2-3 મહિના બાકી છે, એટલે સામેવાળા વ્યક્તિ વિરુદ્ધ મારા વિરુદ્ધના વ્યક્તિ જે ખરા એ લોકો આ રીતના એટલે ખોટા ખોટા મતલબમાં એલિગેશન લગાવે છે મારે મારો પોતાનું છે જ નહીં, એમાં મારો પોતાનો ટેમ્પો છે અને વેલ્સપન કંપનીમાં ચાલે છે અને થોડી ઘણી ખેતી છે, પપ્પા જોડે ખેતી કરીએ છીએ। આરોપ લગાવ્યા કે આ સાધન બધા એમ કે એમ કહેવા માગે છે કે આપણા જીસીબી ટ્રક હાઈવા ને બધા મારા છે। પછી બીજું તો એક અલગ એવું છે કે ભાઈ ગ્લાસોપેન કંપનીનું કંઈ મેટર છે, હવે એ કંપનીનું મેટરમાં આજે 2-2.5 વર્ષ પહેલાં એ લોકોએ જે તે ટાઈમે અરજી આપેલી હતી અને એનો જવાબ જિલ્લામાંથી અમારા પર આવી ગયો છે, એ બી તમે આ જોઈ શકો છો। એનો જવાબ છે 6-3-2020 અમારા પર આવી ગયો છે, એ બી અમારા પર પડ્યો છે કે અમે કશું નથી એ રીતનું। અને બીજું એક એલિગેશન લગાવેલું છે લોકોએ કે તળાવ ખોદવા માટે, જે અમારું જે કોટેશ્વર મંદિરનું તળાવ છે અને તે સુજલામ સુફલામમાં ખોદાયેલું છે, જે રાજ્ય સરકારની યોજનાથી, એમાં પંચાયતનો કોઈ રોલ નથી કે ઠરાવ નથી કરવામાં આવ્યો, ડાયરેક્ટથી આવે છે અને જે તે નેર ખાતું લાગે એ લોકો જે તે કોન્ટ્રાક્ટરને જે તે કંપનીવાળાને આપે છે એ લોકો અને એ રીતે ખોદાયેલું છે। એટલે એમાં બી લાસ્ટ ટાઈમ બી એનો બી જવાબ આપણે ખાણ ખનીજવાળા લીધી અમારા પર મતલબ લઈ ગયેલા છે। અને તમે કદાચ જોઈ શકો છો કે વોટર ગામમાં કામ બી એટલા બધા થયા છે, આજે 4-4.5 વર્ષમાં, અને ગામમાં થોડુંક અમારું નામ બી સારું ચાલે છે કે કદાચ આપથી તમે એમને મળશે, એટલા માટે મારા વિરોધી જે ખરા એ લોકો એક સાથે થઈને બધું મને મતલબ ઉદ્યમ કરવાને એક કાવતરું એ લોકો કર્યું છે। આગળનું પગલું કે નહીં, મહારાજજી જે કામ ચાલુ છે આજે 4-5 મહિના બાકી છે, હું મારી રીતે જે બી કામ બ્લોકના પાણીના ગટરના એ બી ચાલુ રાખીશ અને એ લોકો જોડે જે એ લોકો મારા પર એલિગેશન લગાવ્યું છે તો એનો બી હું જોબ પડતો જવાબ આપીશ તમને। હા, એ લોકો એક બીજું એલિગેશન લગાવ્યું છે કે એ લોકો કે ડેપ્યુટી સરપંચ અમિત પટેલ કે સરપંચ કે સભ્યને કંઈ સાથે લેતા નથી નીકળ્યા કરો છો, સાઈન તો સરપંચની ચાલે છે, મારે તો એમને જોડે લેવું પડે અને આજે જે બી અમે જે બી કામ કર્યું છે બ્લોકના લાઈટ પાણી રસ્તાના અમે સરપંચ સભ્યને સાથે મળીને જ કર્યું છે, તમે સરપંચને બી પૂછી શકો એના માટે, હા તમામ સભ્યોનો સહકાર છે। તો બીજી તરફ અમિત પટેલ પર ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોને સાથે રાખ્યા વગર તમામ નિર્ણયો લેવામાં આવી રહ્યા હોવાના લાગેલા આક્ષેપોને ગામના સરપંચ રમીલાબેન રદિયો આપતા જણાવ્યું હતું કે ગામના છેલ્લા 4.5 વર્ષમાં થયેલા તમામ વિકાસના કાર્યો તેમજ યોજનાકીય કાર્યો સરપંચ સહિત સભ્યોની સંપૂર્ણ સહમતી સાથે કરવામાં આવ્યા છે,
ગામમાં જ્યારથી તેઓ સત્તા પર છે ત્યારથી કોઈને કોઈ વાતે તેમના વિરોધીઓ આક્ષેપો લગાવતા આવ્યા છે। તેમ છતાં પણ આજે ગામના દરેક ફળિયામાં રોડ, વીજળી, પાણી તેમજ વિકાસને લાગતા તમામ કાર્યો કોઈ પણ પક્ષપાત રાખ્યા વગર હાથ ધરવામાં આવી રહ્યા છે। અમે તો બધા મળીને હાથે જ કામ કરીએ છીએ, વગર કોઈ કામ નથી। લોકના ગટરના લાઈટ ને બધું કરીએ, એ લોકો હવે પાલતી એ લોકોને હલો અમારે હાથે નહીં મળે, એટલે એ લોકો એ કરવા માગે કે એ લોકો નહીં ઉભી રહ્યા, ખોટું છે એ લોકો કે ખોટું છે। અમે કરેલા કામ તો અમે તો ખોટું નહીં બોલીએ ને, ભેગા રહીને કરીએ અમે કામ। ઇલેક્શન એને લીધે ગયેલું ખોટા માગે, પણ અમે કરીએ જ છે કામ ને, અરજી બી કરી। અમે જ્યારથી જીતેલા ત્યારથી એ લોકો અમારા પછાડી જ પડેલા છે, કંઈ કામ નથી કરતા, આવું કામ કરે અર્ધે નહીં કરે, એ રીતે એ લોકો એ કરે છે કામ નહીં કરવા લે। અમને બી જણાવો એમ કે અમારી પરમિશન લેવું હોય 4.5 વર્ષ, હા એવું જ ચાલે, રજૂઆત કરેલી। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગામના કેટલાક ફળિયાઓમાં 7 થી 8 વર્ષ પહેલા રસ્તા પણ ન હતા। આજે વટારની વર્તમાન સરપંચ અને ઉપસરપંચની બોડી દ્વારા દરેક ફળિયામાં ઘરના આંગણા સુધી પેવર બ્લોક રોડ બનાવવામાં આવ્યા છે। ગામના માર્ગો પર સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરી, વિધવા સહાય યોજના તેમજ ડ્રેનેજ લાઇનનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે। આ સાથે પીએમ કિસાન યોજના, સિનિયર સિટીઝન યોજના તેમજ દરેક ઘરોમાં 100% શૌચાલયનું લક્ષ્ય પણ વર્તમાન બોડી દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે। અમારા છેલ્લા લગભગ 7-8 વર્ષથી અમારા એમાં બ્લોક નહોતા, હવે અત્યારે અમિતભાઈ આવ્યા પછી અમારે ત્યાં બ્લોક થઈ ગયા, સ્ટ્રીટ લાઇટ બધી આવી ગઈ, અને આ ગટર કરી નાખી, એટલે આવ્યા પછી 80% કામ અમારા બધાના, અમને જ્યારે પણ અમે બોલાવીએ કોઈ પણ કામ માટે ત્યારે અમારા ઘરે હાજર થાય, એટલે બધાના મદદમાં ભવિષ્ય માટે હોઈએ છીએ। અમને લોકોને જે કામ દેખાય છે, અમારા જે કામ કર્યા છે, તો અમે કહેવાના છીએ અમારે ત્યાં બ્લોક ન થઈ ગયા, અમે જ્યારે બોલાવીએ ત્યારે ભાઈ હજાર છે, એટલે અમારા માટે તો એ બરાબર જ છે, અમારા ફળિયા માટે કામ માટે, અને અમુક લોકોને વિધવા સહાયના પૈસાની માટે એને પોતાની ગાડીમાં લઈ જઈને એને બધાના કામ કરી આવ્યા છે, એટલે કામ દેખાય છે, એટલે કામ તો કર્યા છે ને દેખાય છે, ને તે વખત આવે તરત ઊભો રહી જાય છે ફોન કરે એટલે। અમિતભાઈ છેલ્લા 4.5 વર્ષમાં વિકાસના ઘણા મોટા કાર્યો કર્યા, કે જે છેલ્લા 50 વર્ષમાં નહીં થયેલા હોય એટલા કાર્યો છેલ્લા 4-4.5 વર્ષમાં થયા, અને એમણે ગામના એક એક ખૂણાની અમને માહિતી છે, ક્યાં કોને શું રિક્વાયરમેન્ટ છે, બ્લોકની જરૂરિયાત હોય બ્લોક, પાણીની જરૂરિયાત હોય પાણી, લાઇટની જરૂરિયાત હોય લાઇટ, બધી વ્યવસ્થા એમણે કરી છે। ગામમાં નાનામાં નાના માણસનો અવાજ બી સાંભળે છે, અમે ખરેખર અમે નજરે જોઈએ છે એક નાગરિક તરીકે, અને જે કાંઈ ઓથોરિટી છે એ તો રમીલાબેનની જ છે, જે કંઈક કામ બી વિકાસના થયા હોય તો અમિતભાઈ આગળ પડીને એક જેન્ટ્સ છે, તો દોડીને તાલુકામાં અને જિલ્લામાં દોડે છે અને કામ લાવે છે, અને ખરેખર એમણે ઘણા કાર્યો કર્યા છે। અને બીજું બી આ થોડા એલિગેશન જે એમના પર લાગેલા છે, એકચ્યુઅલી લોકશાહી મીડિયા તો બહુ મોટો સ્તંભ છે, કે મીડિયાની વાત આજે તરત ઘરે ઘરે પહોંચે, તો જે કોઈ આપ્યું હશે એણે ડીપમાં તપાસ કરવી જોઈએ, કે ભાઈ એક મારી પાસે ગાડી હોય તો મારી ગાડીનો નંબર ઓન ધી સ્પોટ એ લોકો આજે તો ઓનલાઈન જોઈ શકે છે કે કોના નંબર કેટલી ગાડી છે ને કેટલી બોલતી છે, તો આ બધું જો એ લોકો ડીપમાં તપાસ કરે તો અમિતભાઈના નામ પર તો આ કોઈ વસ્તુ છે જ નહીં, હકીકતમાં છે બી નહીં ને એમનું છે બી નહીં, તો આપણે શું છે કે ભ્રામક પ્રચાર કરીને ખોટા રસ્તે કોઈને ગેરમાર્ગે દોરવા કરતાં લોકોને સાચી વાત જણાવવી જોઈએ અને સાચો રસ્તો બતાવવો જોઈએ, જેથી કરીને લોકો બી, હવે ઇલેક્શન તો આવે છે ને જાય છે 5 વર્ષમાં, આજે અમિતભાઈ છે કાલે બીજાભાઈ છે, પણ જે સત્ય હોય તે ઉજાગર કરવું એક ગામના નાગરિક તરીકે મારી ફરજ છે। 4.5 વર્ષમાં જે વટાર ગામે જે ડેવલપ થયા, એ ડેવલપ કરતા આજ સુધીમાં કોઈ બી પંચાયત આવી છેલ્લી 3 ટર્મથી કોઈએ 5 પૈસાનું કામ નથી કીધું, જ્યારે 8 ટર્મ જે આવી એ લોકો એમ કહે કે એટલા કામ કીધા છે કે એ લોકોને આંખમાં ખૂંચે, અને એના કારણે આ બધું ઉપસ્થિત થાય છે, તો હવે પછીથી આ વસ્તુ એમ કે ડાબી દેવા વિનંતી। બીજું કે એટલા બધા કામ થયા છે, એક સામાન્યમાં હડપતીથી માંડીને તે દેસાઈવાડ કે અનાવલા કોઈ બી, તો ટોટલી એમ કે દરેકે દરેકને કોઈ પણ જાતના દેશભાવ વગર કામ કરવામાં આવ્યા છે, મારી જાણમાં એક પણ એવો રસ્તો નથી
કે જ્યાં એમ કે એની થયું ત્યાં એક રસ્તો થયો છે, એ ગામમાં એક પણ ઘર બાકી નથી. રોડ માટે, પાણી માટે, લાઇટ માટે, રોડ એટલે બ્લોક એમ. હું કારણ કે એક પણ જરસિંગ ફળિયા કે તળા ફળિયા કે પંચાયત પાછા ફળિયા કે દેસાઈવાડ કે છેલ્લે જ્યાં એમ કે નહીં થવાના તે જગ્યા પર જે વસ્તુ અનનેસેસરી જે અમુક જગ્યા પર લાગે, છતાં બી એમ કે ત્યાં ગામને સારું નહીં દેખાય. જેવો કે ઓરીમોરો ચોરો, તેમાં બી એમ કે અમુક જગ્યાએ એણે લોકોએ કામ કરી બતાવ્યા છે. એટલે સારામાં સારી વસ્તુ છે. કોઈ બી જગ્યાએ કોઈ બી સારું કામ કરવા માગો ત્યાં કંઈ ને કંઈ એમ કે એ કાંકરી પડવાની છે. દરેકની આંખ સારી નથી. હું એક છું, મારો આત્મા એક છે, હાથ એક છે, છતાં બી મારા આંગળા નાના મોટા છે. એ તો થવાનું જ છે, એમાં કોઈ જાતની પેલું રાખવા જેવું નથી. જે છેલ્લા મેં કહ્યું ને કે છેલ્લા જે એમ કે ત્રણ બોડીથી જે કામ નહીં થયેલા તેના કરતાં 50 ગણું કામ આજે આ સ્થળે કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવનારા 4-5 મહિનામાં વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાનાર છે. એટલે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ ગામ લોકોમાં પોતાની છાપ બેસાડવા એકબીજા પર આક્ષેપો પ્રત્યાક્ષેપો કરતા આવ્યા હોય છે. ત્યારે આગામી દિવસોમાં વટાર ગ્રામ પંચાયતની રાજનીતિમાં કેવા વળાંક આવે તે તો હવે સમય જ બતાવશે.